गांधीधामना भारतनगर में रहता परबतभाई जोगू नामना व्यक्ति ने ए डिविजन पोलिस स्टेशन कर्मचारी द्वारा तारीख 25 मीना रातना 12 वाग्ये घरे थी अटकायत करवामा आवी हती अने तेने पोलिस स्टेशन बदले सीधू गड़पादर जेल में लई जवामा आव्यो हतो, ज्यां परबतभाई ने तारीख 26 रात्रे 8 वाग्यानी आसपास जेल में तबियत बगड़ता रामबाग हॉस्पिटल में सारवार अपाई, पण तबियत खराब थता भूज लई आवाता ते अंजार पहुंचता ज दम तोड़ी दीधो हतो। परिवारजनों आरोप छे के पोलिसना ढोरमारथी तेनुं मोत थयुं छे अने शरीरे पगना तळियामां पाछळना भागे इजाना निशान छे। अंजारनी हॉस्पिटलमां हुबाळो थता अंजार प्रांत अधिकारी डीवायएसपी पीआई सहितना दोड़ी पहोंच्या हता अने मोतनुं कारण जाणवा माटे जामनगरनी सरकारी हॉस्पिटलमां पेनल पोस्टमोर्टम विडियोग्राफी साथे करावानो निर्णय लेवायो छे। रिपोर्ट बाय भारती माखी जाणी, गांधीधाम। ત્રણ પોલીસ વાળા આયા, ઉઘાડ્યો પહેલું આવ્યા તો કે મેં કે લઈ જાવ તો નહીં, મારો છોકરો રૂમમાં હૂતો હતો એટલે તરત એને ઉઘાડ્યું, કમાડ ઉઘા ખોલ્યું એટલે એને ઉઘાડ્યું, એવાના ત્રણે પોલીસ આવ્યા ઉઘાડ્યું ના એટલે દરવાજો ખખડ્યો, મેં ત્યારે ક્યાં ઉઘાડ્યું, પહેલા રૂમમાં હતી ટીવી ચાલુ હતી ને ઓલા રૂમ હતો, તો 10-12 બાકી હશે અને તરત એટલે ઉઘાડ્યું એટલે બોલવા મળ્યા, એટલે મેં શું છે તો કે એને કે છઠ પાડી લે, જો તો બાર નીકળે, મેં ના હું આલું છું ભાઈ હું આલું તો કે ના મારી 1.5 કલાકમાં તમારા છોકરાને પાછો મૂકી દઉં છું, હું આખી રાત કલાક કલાક ઘરે જાઉં ઘરે દઉં ઘરે જાઉં ઘરે આખી રાત મૂકતી નહીં, કે હમણાં મારા છોકરાને મૂકવા આવે હમણાં હું મારા છોકરાને મૂકવા આવે, તો આખો દી ના મૂક્યા મને તો ફોન કે ફોન મેં એને ફોને દીધો તો કે હાલે ભાઈ આવ્યો, મને તો ફોન આવે તો ડુનસ મેં હું ગુણ પૂરા આવતી નથી, તો એણે ફોન મારો કે હાલો હવે તમારો ચાલુ કરી દીધો, તો એની મોટરમાં રાખીને એને ફોન ભરી દીધો મને કે લે મેં હું ગુણ પૂરા આવતી નથી, તો પૂરા મેં મારે કોઈને કરવાનું ન હોય તો હું ગુણ પૂરા આવીને શું કરું ગુના ના હોય એટલે એ લઈ જો, પછી ઉપાય મેં ના તો કે મેં હું આલુ ભેગી રહેજો નહીં મૂકું હું આલુ ભેગી મારે એક નથી તો તમારે કોણ કોઈ નથી, હું અત્યારે અહીંયા છું સુંદરપુરનો ઘણો હોય પણ સુંદરપુરનો અહીંયા તો હું એકલી છું, તો મેં એકલી છું એટલે તો તો મેં હમણાં 1.5 કલાકમાં હું પાછો મૂકી દઉં છું શહીદ, તો એ મૂકવા તો આવ્યો ને હું આખી રાત એમને એમ થઈ કે આવે આવે આવે, હવા છું તો સાડા આઠે મારા ભાઈની ઘરે જઈ કીધું ભાઈ આ ફોન ને બધું પરબંધ પડ્યું હતું તો આ પરબંધને કોણ લઈ જો, તો આવ્યા નહીં તો અહીંયા છે તો રામબાગ એને લઈ જાય પદાર્થ પોલીસ ઓમાં લઈ જાય કોર્ટમાં, તો હવે મારે શું કરવાનું, હવે એને આખી એકા માલકો જાય ને તો પછી મારે મારું ઉપાડા દઈ ને કે હું નહીં ઉપાડાજો, મારા છોકરાને માર્યો તો એનો બદલો તો વારસે વાંચે વારસે ભગવાન, રાત્રે ભારતનગર રહેશે પોલીસ વાળા કોર્ટમાં કેસ ચાલતો હશે, એ લોકો હરાજીયાથી બહાર વચ્ચે ઇમરજન્સી માજીને લઈને એ 3 જણા પોલીસ વાળા આવ્યા અને અંદર ઘૂસી જઈને બહાર જબરીથી એ લઈ ગયા, અને એ હમણાં કીધું કે હમણાં માજી કે હમણાં 1.5 કલાકમાં તમને મેકી જાઉં છું, એ દાદા મેકી જાઉં તો એ કે ના હું ભેગી જાડું તો કે ના એ નહીં હાલે કે તમને એ બળજબરીથી ના આવવા દીધા, એટલે 2-3 વખત એ રીતના ગયા હતા બળજબરીથી ના જવા દીધા, પછી એ લોકો શનિ રાતે 12 વાગે લઈ ગયા હરાગ્યાથી 12 વાગે, પછી રવિવારના સાંજે 7-7 વાગે કાંક એને દુખાવો ને એવો કાંક ઉપડ્યો છે તો આ લોકો કોઈ જાણ કરી નથી બરાબર, પછી એ લોકો 8:30-8 વાગે અહીંયા રામબાગ હોસ્પિટલમાં લઈ ગયા, તો રામબાગ હોસ્પિટલમાંથી એ લોકોએ કીધું કે તમે ભુજ તાત્કાલિક જાઓ કે, તો આને તાર લોકો ભુજ લઈ જતા હતા, તે અહીંયા અંજાર ચાર રસ્તે એનું થોડું થઈ ગયું, તો એ લોકો પછી એને જાણ કરી અને એ લોકો જાણ એટલા વાગે 12 વાગે જાણ કરી, 7 વાગ્યા 7 વાગ્યાનું થઈ છે, તો એના મુમ્માને આ લોકો 12 વાગે જાણ કરે છે, તો અહીંયાથી 1 કિલોમીટર થાય છે, તો એ લોકો પોલીસ વાળા જો જાણ કરી હતી તો મને એ તરત આવી જતી મને સંતોષ થાત, અને આ લોકો પોલીસ વાળા એ બહુ અમે જોયું એ લોકો બહુ માર માર છે આખા આખા ચાંબળ છે લોહીના બધે પગમન બધી રીતના એવું, એટલે મને એટલી શંકા છે કે પોલીસ વાળાને ધરપકડ થાય અને એ લોકો જે હું એને કેસ કર્યો હતો એ લોકો આખે આખો એને બધાને પકડાય ત્યારે જ અમે અહીંયા લાશને લેશું, સમજ્યા, મૂર્તિ અમે લેવાના નથી, જે જે થાય થાય.